તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી. તો વિદ્યાર્થીઓ માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે, ત્યારે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક વિદ્યાર્થીઓને ફૂલો આપી તેમને શુભેચ્છા પાઠવી છે. તો આજે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ કહેવાય, કારણ કે આજે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છા પાઠવી. મહત્વનું છે કે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. તો સરકારે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય, કોઈ વિદ્યાર્થીઓને કોપી ન કરે તે માટે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. તો આજે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિદ્યાર્થીઓને ફૂલો આપી શુભેચ્છા પાઠવી છે. તે ઉપરાંત સરકારે દરેક પરીક્ષા ખંડોમાં કેમેરા મૂક્યા છે, કોઈ વિદ્યાર્થી સાથે કે કોઈ વિદ્યાર્થી કોપી ન કરે તે હેતુથી કેમેરા મૂકવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને ફૂલો આપી તેમને શુભેચ્છા પાઠવી છે. તો મહત્વનું છે કે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. તો આજે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિદ્યાર્થીઓને ફૂલો આપી શુભેચ્છા પણ પાઠવી છે. મહત્વનું છે કે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપશે. તે ઉપરાંત સરકારે દરેક પરીક્ષા ખંડને કેમેરાથી સજ્જ કર્યા છે. સીસીટીવી કેમેરામાં જો કોઈ વિદ્યાર્થી કોપી ન કરે તે માટે કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું, આવો સાંભળ્યું. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિક્ષણ મંત્રી તરીકે દર વર્ષની જેમ આજે પણ ગાંધીનગર ખાતેની ગુરુકુળ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ ખવડાવીને આશીર્વાદ આપ્યા છે અને શુભેચ્છા પાઠવી છે. બિલકુલ શાંત ચિત્તે, ધીરજ રાખીને, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને, આત્મવિશ્વાસ સાથે તમે પરીક્ષા ખંડમાં જાઓ અને સફળ થાઓ. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે. તેમણે જણાવ્યું છે કે આત્મવિશ્વાસ સાથે તેઓ પરીક્ષા ખંડમાં જાય અને આજે પરીક્ષા આપે. તો મહત્વનું આજે વિદ્યાર્થીઓ માટે એટલે છે કે આજે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને ચોકલેટ ખવડાવી, ચોકલેટ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તો મહત્વનું કહી શકાય કે આજે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપશે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપે.